વલેની ગોદરેજ કંપની દ્વારા અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇન મારફતે બાંડાવેડા અને નંદરી ગામ પાસેથી પસાર થતા કોટરમાં કેમિકલયુક્ત પાણી છોડી મૂકતા ભૂગર્ભ જળ દૂષિત થતું હોવાનું પણ આક્ષેપ ભાજપના તાલુકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલે કર્યા છે. વાલિયા જીઆઈડીસીમાં કનેરાવ ગામની સીમમાં ગોદરેજ કંપની આવેલી છે, જે કંપની દ્વારા અવારનવાર કેમિકલયુક્ત દૂષિત પાણી કોટરોમાં છોડી મૂકવામાં આવતું હોવાની બૂમો ઉઠી છે. તાજેતરમાં કંપનીના પાછળના ભાગેથી કનેરાવ ગામની સીમમાં ખેતરોમાં છોડી મૂકવામાં આવ્યું હોવાની કિસ્સો સામે આવ્યો છે, જે બાદ ફરી કંપની દ્વારા અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇન મારફતે બાંડાબેડા અને નલધરી ગામ પાસેથી પસાર થતા કોટર કેમિકલયુક્ત પાણી છોડી મૂકતા ભૂગર્ભ જળ દૂષિત થયું હોવા સાથે જળછોડોના મોત નિપજ્યા હોવાના આક્ષેપ ભાજપના તાલુકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ અને સ્થાનિકોએ કર્યા હતા. આ અંગે તેઓ કંપની પર રજૂઆત કરવા છતાં કંપનીના સત્તાધીશો તેઓને તમે શું કરી લેશો, બે દિવસ અમારી કંપની બંધ રહેશે, અમે જીપીસીબીના અધિકારીઓને રૂપિયા આપી દઈશું તેવા જવાબો આપતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પ્રદૂષણ ફેલાવતી કંપની સામે પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે. પૃથ્વીરાજસિંહ અજયસિંહ ગોહિલ, વાલિયા તાલુકા, ભારતીય જનતા પાર્ટી પ્રમુખ. આજે અમે આ ગોદરેજ કંપની દ્વારા જે કેમિકલયુક્ત ઝેરી પાણી જે જગ્યા પરથી કંપનીને અંડરગ્રાઉન્ડ ગટર કરીને જે બાંડાબેડા અને નલધરી અને આજુબાજુના ગામની અંદર જ્યાં પણ નદીની સાથે નાળું મળે છે તેની અંદર અંડરગ્રાઉન્ડ લાઇન કરીને ઝેરી કેમિકલ પાણી જે જગ્યા પરથી છોડવામાં આવે છે એ જગ્યા પર આજ રોજ અમે બધા ઉપસ્થિત છે. અમે જોયું કે પાણી એકદમ ગંદુ અને ઝેરી કેમિકલયુક્ત છે. એ પાણી છોડવાથી આજુબાજુના ગામના તમામ ખેડૂતોને પોતાના ખેતી માટે બોર કરવામાં બોરની અંદર પણ એ ઝેરી કેમિકલયુક્ત પાણી જાય છે અને આજુબાજુના ગામના ઢોર પાણી પીવા માટે પણ એ પાણી પી તો મૃત્યુ થાય એવી પરિસ્થિતિ છે. આગળ બાંડાબેડા ગામ આવ્યું છે તે જગ્યા પર અમુક આદિવાસી સમાજના લોકો અમુક માછીમારી કરીને પણ જીવે છે. તેંગાડી તમામ એ કોતેડાના અને ચેકડેમના તમામ માછલીઓ મૃત્યુ પામેલા છે. એના પણ અમારી પાસે ફોટોગ્રાફ અને એ ગ્રામજનોનો આક્રોશ ભયંકર છે. અમે કંપનીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કંપનીના સત્તાધીશો અને કંપનીના મેનેજરો એવો જવાબ આપે છે કે શું કરી લેશો, બહુ બહુ તો અમારી કંપની એક બે દિવસ અમે બંધ રાખીશું અને જીપીસીબી વાળાને અમે પૈસા ખવડાવી દઈશું. એટલે ભ્રષ્ટાચાર કરીને આમ પ્રજા અને આમ ખેડૂતોને માટે મોટા પાયે નુકસાન કરીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈપણ જાડી ચામડીના જીપીસીબીના અધિકારીઓ પૈસા લઈને બેસી ગયા છે અને કોઈપણ જાતની કાર્યવાહી આ કંપની દ્વારા કરવામાં આવતી નથી.